પૂર્વ પ્રધાન રમણ વોરા ઇડરથી ચૂંટણી લડશે તો હિતુ કનોડીયાની જગ્યાએ રમણ વોરાને ટિકિટ આપવામાં આવશે ભાજપે રમણ વોરાને ચૂંટણીના મેદાને ઉતાર્યા છે તા સાથે રમણ વોરાનું પણ નિવેદન સામે આવ્યું છે કે તેમણે નિવેદન આપતા જણાવ્યું છે કે ઈડરના સ્થાનિક પ્રશ્નો પ્રાથમિકતા રહેશે વર્ષ બે હજાર બાવીસની ચૂંટણીમાં ભાજપ દ્વારા અનેક રાજકીય પ્રયોગ થયા છે ત્યારે ઉમેદવારોની યાદીમાં ઘણા સરપ્રાઇઝ ફેક્ટર પણ જોવા મળી રહ્યા છે તમામની વચ્ચે ઈડરમાં ફરી એકવાર રાજ્ય સરકારના પૂર્વ પ્રધાન રમણભાઈ વોર આ ચૂંટણીના મેદાને ઉતરશે આપણી સાથે રમણભાઈ પર વાત કરવા ઉપસ્થિત છે રમણભાઈ બે હજાર સત્તરની ચૂંટણીમાં આપ દસાડા બેઠક પરથી લડ્યા હતા હાર થઈ હતી અને આ વખતે ફરી આપ આપની પોતાની બેઠક ઈડર પર જઈ રહ્યા છો કેટલો ફરક આ પાંચ વર્ષમાં પણ આપ જોઈ રહ્યા છો ભારતીય જનતા પાર્ટી સળંગ વિકાસના કામો કરતી પાર્ટી રહી છે દેશના વડાપ્રધાનશ્રીએ કહ્યું છે એમ નરેન્દ્રભાઈ કરતાં ભૂપેન્દ્રભાઈ એ વધારે સીટો લાવશે એટલે કે વિક્રમ તોડશે એટલે ભારતીય જનતા પાર્ટીમાં અત્યાર સુધીમાં જે વધારેમાં વધારે બેઠકો આવી છે એના કરતાં વધારે બેઠકો આવશે અને ગુજરાતનો જે વધારે બેઠકોનો વિક્રમ છે એ આ વખતે ભારતીય જનતા પાર્ટી તોડશે રમણભાઈ આમ તો ઈડર સાથે આપનો એક નાતો બી રહ્યો છે ઘણા સમયથી આપે ત્યાં ટિકિટ મળી પણ હતી અને આપ લડ્યા અને જીત્યા પણ છેલ્લા પાંચ વર્ષમાં હિતુ કનોડિયા ત્યાં હતા હવે આપ પોતે જયારે ત્યાં લડવા જઈ રહ્યા છો કેવા પ્રકારના સમીકરણો બદલાયેલા હશે હિતુ કનોડિયાને જે રીતે રિપ્લેસ કરી રહ્યા છો લોકોમાં કેવા પ્રકારને અખો રિએક્શન હશે લાગી રહ્યું છે હિતુભાઈ કનોડિયા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે ધારાસભ્ય તરીકે ખૂબ સફળતાપૂર્વક કામ કર્યું છે એમને કયા કારણોસર આ વખતે પસંદ નહીં થાય એ મારી જાણમાં નથી પરંતુ મેં પાંચ ટમ સુધી આ સીટ જાળવી છે એટલે હિતુભાઈના અધૂરા કામો હશે જૂના કામોની મને યાદી પણ છે અને એ વિસ્તારમાં વધારેમાં વધારે સારું કઈ રીતે થઈ શકે એ દિશામાં મારા પ્રયત્નો જરૂર રહેશે પાંચ ટર્મ સુધી આપ આપ ત્યાં રહ્યા હતા અને વચ્ચેના પાંચ વર્ષનો ગેપ રહ્યો એવા કયા કામ છે આપણે કીધું યાદી છે એવા કયા કામ છે કે જે આપની હવે એકદમ પ્રાથમિકતા રહેશે આ એ વિસ્તાર માટે આમાં હું તો ચૂંટણી હાર્યો મન તો ક્યારેય લાગ્યું જ નથી સોમવાર મંગળવાર બુધવાર હોય અહીંયા દોઢસો બસો લોકો લોકો મારી પાસે આવતા હોય એટલે હું ધારાસભ્ય તરીકે બિલકુલ સક્રિય રહ્યો છું માત્ર ઈડર વિધાનસભા નહીં ગુજરાતના પ્રત્યેક ખૂણાથી આવતો કાર્યકર્તા એને સાંભળ્યું છે એના મદદરૂપ થવાનો પ્રયાસ કર્યો છે અને એટલા માટે ઈડરના પ્રત્યેક પ્રશ્નોને ઈડર પ્રશ્નોથી હું વાકેફ પણ છું પરંતુ જેમ જેમ સમય જતો જાય છે એમાં પ્રશ્નો પણ બદલાતા જાય છે જેવા કે અત્યારે ઈડરમાં શહેરમાં ટ્રાફિકની સમસ્યા છે ઈડર ઘરના ખનનનો પણ એક મુદ્દો ચાલે છે સિંચાઈ અમે એસી ટકા કામ પૂરું કર્યું છે વીસ ટકા કામ હજુ બાકી છે મને લાગે છે કે આ જે પ્રશ્નો છે એ પ્રશ્નો આગામી પાંચ વર્ષમાં અમે સફળતાપૂર્વક કામ કરી શકીએ એ જ પ્રમાણે શિક્ષણમાં એ જ પ્રમાણે આરોગ્યમાં મારું ખૂબ સારું કામ એ ઈડર વડાલી વિધાનસભા ક્ષેત્રમાં થયું છે એને ઓર સારું કરવાનો હું જરૂર પ્રયાસ કરીશ જીતનો કેટલો વિશ્વાસ છે અને કેટલા પર્સન્ટનો રેશિયો જીતનો રહેશે હું જ્યારે પણ જીત્યો છું ત્યારે જંગી માર્જિનથી જીત્યો છું અને આ વખતે ત્યાંના લોકોની જે લોકચાહના છે લોકોએ પોતાનો જે વિચાર વ્યક્ત કર્યો છે એ વિચારને ધ્યાનમાં રાખીને મને લાગે છે કે હું પચાસ હજાર કરતાં વધારે વોટથી ઈડર વિધાનસભા ક્ષેત્રમાંથી મારી જીત થશે ધન્યવાની સાથે વાત કરવા માટે તો આ હતા ઈડરના વર્તમાન ઉમેદવાર અને પૂર્વ પ્રધાન રમણભાઈ વોરા કે જે સ્પષ્ટતાથી કહી રહ્યા છે કે પચાસ હજારથી પણ વધુ વોટના માર્જિન સાથે તે આ વખતે ચૂંટણીમાં જીતશે બે હજાર સત્તરના જે કારણો હતા તે અલગ હતા બે હજાર બાવીસની અંદર કારણો અલગ છે અને તેની સાથે જ જ્યારે પણ ચૂંટણી પૂર્ણ થાય છે જે પણ ઈડરના વર્તમાન સ્થાનિક પ્રશ્નો છે તેને પ્રાથમિકતા આપવામાં આવશે કેમેરામેન સાથે